જય શ્રી કૃષ્ણ. દર્શનાબેન બોલો. એ સુરત થી અલ્પેશ કથિરિયા બોલો, પાસ કન્વીનર ઓળખા? હા, એક વખત પાપડા ખવડાવ્યા તમે. તો અમારે ચાર માંગણી મૂકી હતી બપોરે 12 વાગે કલેક્ટર સમક્ષ, ને એને કીધું કે સાંસદને બધાને રજૂઆત કરીને હું તમને જવાબ આપીશ. 8 વાગે હજી કોઈ રિપ્લે નથી આવ્યો. ઓકે, તમને ખબર છે કે અમે માંગણી મૂકી હતી આજ બપોરે 12 વાગે કલેક્ટર સમક્ષ? કાર્યક્રમ તો મેડમ તમે કરો જ છો, પણ આપણે જે વિસ્તારના સાંસદ હોય ત્યાં 10 છોકરા મૃતક પામ્યા, તો એની આપણી જાણકારી હોવી જોઈએ ને. અચ્છા, ઘરે જઈએ આપણે, એમને પૈસા નથી મળ્યા, એને શું કરશું? અચ્છા, બધાને કલેક્ટર સાથે જ વાત થાય છે, પણ કલેક્ટર કોઈ કઈ કહેતા નથી. બધે મુખ્યમંત્રી જાહેરાત કરે છે, તો તમે સાંસદ ના મત લેવા શું કામ આવો છો? બધું જાહેરાત મુખ્યમંત્રી કરે છે. નહીં, હું કલેક્ટર ઓફિસે 12 વાગ્યાનો બેઠો છું મેડમ, મુલાકાત કરવી હોય તો અહીંયા આવો, તમે તો અહીંયા બેઠો જ છો. ઓકે, વાજપાઈ નું. ઓકે, વાજપાઈ નું. ઓકે, એની કદાચ આ શ્રદ્ધાંજલિ તમે આપી શકો એવી તમારી ઓકાત નથી, પણ વાજપાઈ નો કાર્યક્રમ કરો. ના, ગમે એવું ક્યાં મેડમ, ગાળો ક્યાં બોલો? તમારા નેતા આવું ભાષણમાં બોલે છે, કેતા હોય તો યાદ કરાવું કોણ હું બોલું. પણ ભાજપમાં તમે આવ્યો છો ને મેડમ, ભાજપના લોકો આ રીતે અમારી યારે વાત કરે છે, એવા લોકો છે કે અમારે ગાળો આપે છે, તમે કહેતા હો તો એમની સાથે વાત કરું, કોન્ફરન્સમાં લો. ઓકે, તો આ છોકરાઓને 2.5 લાખની સરકારે જાહેરાત કરી, 2.5 લાખ તો નથી મળ્યા, તો 2.5 લાખનું શું કરશો? નહીં, પણ આજે સાંજે એમને જરૂર છે 2.5 લાખની, અને કિડની ફેલ થઈ જાય. ઓકે, તમે કદાચ વિડિયો કોલ જો તમારામાં શરૂ હોય ને, તો હું તમને આખો સિવિલ બતાવું અત્યારે કઈ રીતે આ ટ્રીટમેન્ટ શરૂ છે કે નથી. નહીં, મત લેવા આવ્યા હતા કાર્યક્રમમાં, આવું તો બોલે ફોન શરૂ રાખજો, કાપશો નહીં. મત લેવા આવ્યા ત્યારે તમે એવું કહેતા રાતે 2 વાગે ફોન કરજો, હવે કેમ કાર્યક્રમ? ઓકે, ફોન કાઢ.